नमस्कार विद्यार्थी मित्रों, घरशाला बुनियादी शिक्षण विभाग संचालित ऑनलाइन वर्गों की यूट्यूब चैनल में हूँ वैशाली वाघेला आप सबने आवकारु छू। तो बाळ मित्रों, आप सब जाणो छो कि आनी पहेलाना वीडियो में मैं तमने सौनी आसपास विषय में प्रकरण नंबर 12 जो आ खूटी जाए तो तेमा भाग 2 कराव्यो हतो। तेमा आपणे पृथ्वी मानो खजानो ते जोयो हतो, जेमा आपणे जाण्युं हतुं के पेट्रोलियमने जमीनमांथी केवी रीते बहार काढवामां आवे छे, पछी तेने रिफाइनरीओमां केवी रीते शुद्ध करवामां आवे छे अने पेट्रोलियममांथी आपणे शुं शुं मळे छे। आ उपरांत એ પણ જાણ્યું હતું કે બધા વાહનો શેનાથી ચાલે છે અને જો વાહનોની સંખ્યા વધી જાય તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે, તેમજ પેટ્રોલ અને ડીઝલને લગતા ભાવના કોષ્ટક વિશે પણ જાણ્યું હતું। આ ઉપરાંત ઈંધણનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે તે અને ઈંધણ બચાવવા માટે શું શું કરી શકાય તે વિગતે આપણે તે વિડીયોમાં જોયું હતું। જો તમારે તે વિડીયો હજુ જોવાનો બાકી હોય તો તે ચોક્કસથી જોઈ લેજો, જેથી તમને આગળ વધારે ખ્યાલ આવી શકે। આજના વિડીયોમાં હું તમને પાઠ્યપુસ્તકના પાના નંબર 170 પર આપેલી જે કવિતા છે ત્યાંથી શીખવવાની છું। કવિતાનું નામ છે હું કોણ છું। તો ચાલો શરૂ કરીએ। દિવ્યાએ કવિતા લખી અને તેના મિત્રો પાસે ગાય, તે વાંચો અને ચર્ચા કરો। બાળ મિત્રો, અહીંયા જણાવે છે કે દિવ્યા નામની એક છોકરી છે, તેને કવિતા લખી અને તેના મિત્રો પાસે તેને તે કવિતાને ગાય। નીચે તમને તે કવિતા આપેલી છે। કવિતાનું શીર્ષક છે કે હું કોણ છું। હું કાળું છું, હું જાડું છું, હું વહું છું, હું કોણ છું તમે જાણો છો? હું લાંબો સમય રહીશ જો તમે ધ્યાનથી વાપરો, મને બનતા લાખો વર્ષો લાગે છે, હું હંમેશા ત્યાં રહીશ નહીં, હું તમારા દીવાને પ્રકાશ આપું છું, હું તમારી રસોઈ કરું છું, હું તમારા યંત્રો ચલાવું છું, આકાશમાં વિમાન ચલાવવા લોકોને મારા કરતાં કોણ વધુ ઉપયોગી છે? જો ધ્યાનથી નહીં વાપરો હું હંમેશા ત્યાં રહીશ નહીં, મારા વગર તેઓ ઝઘડશે, મારા વગર જીવન શું રહેશે? હું કાળું છું, હું જાડું છું, હું વહું છું, હું કોણ છું તમે જાણો છો? અહીંયા દિવ્યાએ જે કવિતા લખી તે કવિતાનો સાર આ પ્રમાણે છે કે હું કાળું છું, હું જાડું છું, હું વહું છું, હું કોણ છું, એટલે કે તમને અહીંયા પ્રશ્ન પૂછે છે કે અહીંયા જે વસ્તુની વાત કરવામાં આવી છે તે વસ્તુ કાળી છે, જાડી છે અને વહે છે, જો તેને ધ્યાનપૂર્વક વાપરવામાં આવશે તો તે લાંબો સમય ટકશે, તેને બનતા લાખો વર્ષ લાગે છે અને તે હંમેશા ત્યાં રહેશે નહીં। ત્યારબાદ તેના ઉપયોગો જણાવે છે કે તે દીવાને પ્રકાશ આપે છે, આપણી રસોઈમાં પણ તે ઉપયોગી છે અને આપણા યંત્રો ચલાવવામાં પણ તે ઉપયોગી છે અને આકાશમાં વિમાન ચલાવવા માટે પણ લોકો તેનો જ ઉપયોગ કરે છે, જો તેને ધ્યાનથી નહીં વાપરવામાં આવે તો તે હંમેશા ત્યાં રહેશે નહીં અને લોકો તેના વગર અંદરોઅંદર ઝઘડશે, જો તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં નહીં આવે તો તેના વગર જીવન શક્ય બનશે નહીં, તે કાળું છે, જાડું છે અને વહે પણ છે, શું તમે જાણો છો તે કોણ છે? તો બાળમિત્રો, આના વિશે આપણે અગાઉ ચર્ચા કરી લીધી અને તમને આના જવાબ વિશેનો ખ્યાલ પણ આવી ગયો હશે। હા, પેટ્રોલિયમ। બાળમિત્રો, આ કવિતાનો જવાબ છે કે પેટ્રોલિયમ। આપણે અગાઉ ચર્ચા કરીને કે પેટ્રોલિયમ છે તે કાળું જાડું છે અને તે વહે પણ છે અને જો તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં ન આવે તો તે ટકશે નહીં અને તેને બનતા લાખો વર્ષો લાગે છે અને તેના ઉપયોગો વિશે પણ આપણે અગાઉ ચર્ચા કરી લીધી હતી। તો આ કવિતાનો જવાબ છે કે પેટ્રોલિયમ। અહીંયા તમે ચિત્રમાં પણ તેને જોઈ શકો છો। ત્યારબાદ આગળ પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે વિચારો અને ચર્ચા કરો। જો તમારા ગામ અથવા નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો શું થાય? તો બાળમિત્રો, તમારે આ પરિસ્થિતિને વિચારવાની છે કે જો આપણા ગામ અથવા નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો શું થાય? તો જો આપણા ગામ અથવા નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો વાહનો ચલાવવાનું બંધ થઈ જાય,
जनरेटर पण न चाली शके अने वेपार धंधा पण बंद थई जाय। लोकोने बधे चालीने जवू पड़े अने लांबा गाळे देशने आर्थिक नुकसान थाय। तो जो एक अठवाडिया सुधी पेट्रोल के डीजल ना मळे तो आपणे आवी बधी मुश्केलीओनो सामनो करवो पड़े। ત્યારબાદ બીજો પ્રશ્ન, ઈંધણ બચાવવાના થોડા ઉપાયો સૂચવો। તો બાળમિત્રો, આની પહેલાના વિડીયોમાં આપણે ઈંધણ ક્યાં ક્યાં ઉપયોગી છે તે જોયું હતું। તો આજે ઈંધણ બચાવવાના થોડા ઉપાયો અહીંયા જણાવવાના છે। તો ઈંધણ બચાવવાના ઉપાયોમાં પહેલું કે સરકારી બસોનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ। વ્યક્તિગત વાહનોનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ। રેલવે ફાટક બંધ હોય ત્યારે અને ચાર રસ્તા પર લાલ લાઇટ હોય ત્યારે વાહનોનું એન્જિન બંધ રાખવું જોઈએ। સૌર ઉર્જાથી ચાલતા સાધનોનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ। નજીક જવાનું થાય ત્યારે પગપાળા જોવું જોઈએ અને બિનજરૂરી હરવા ફરવા માટે વાહનનો ઉપયોગ કરવો જોઈએ નહીં। આ ઉપરાંત વાહન ચલાવતા હોઈએ ત્યારે તેની ઝડપ યોગ્ય રાખવી જોઈએ, જેથી બળતણ ઓછું વપરાય અને પેટ્રોલ કે ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। તો આ બધા જ ઉપાયો ઈંધણ બચાવવાના ઉપાયો છે। ત્યારબાદ પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે પહેલાંની વાત, ચૂલા માટે લાકડા। દુર્ગા હરિયાણાના એક ગામમાં રહેતી હતી। દરરોજ તે ઘણા કલાકો ચૂલા માટે લાકડા વીણવામાં વિતાવતી। તેની દીકરી પણ તેને મદદ કરતી। છેલ્લા 3 મહિનાથી તેને ખાંસી થઈ હતી। લીલા એટલે કે ભેજવાળા લાકડા સળગતા ત્યારે ખૂબ જ ધુમાડો થતો, પરંતુ દુર્ગા પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો। જ્યાં ખોરાક ખરીદવા પૂરતા પૈસા ન હતા ત્યાં લાકડું ખરીદવા પૈસા ક્યાંથી હોય? તો બાળમિત્રો, અહીંયા જણાવે છે કે પહેલાંના જમાનામાં લોકો ચૂલો સળગાવવા માટે લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરતા હતા। તેમાં અહીંયા દુર્ગાની વાત આપેલી છે કે દુર્ગા છે તે હરિયાણાના નાનકડા ગામમાં રહેતી હતી અને દરરોજ તે કલાકો સુધી ચૂલા માટે લાકડાઓ વીણતી હતી અને તેની દીકરી પણ તેને મદદ કરતી હતી, પરંતુ છેલ્લા 3 મહિનાથી તેને ખાંસી એટલે કે ઉધરસ થઈ હતી, કારણ કે લીલા અને ભેજવાળા લાકડા જ્યારે સળગતા ત્યારે ખૂબ જ ધુમાડો થતો અને તેના લીધે તેને ખાંસી થઈ હતી, પરંતુ દુર્ગા પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહીં, કારણ કે તે ગરીબ હતી અને તેની પાસે ખોરાક ખરીદવા પણ પૂરતા પૈસા ન હતા। તો લાકડું તે ક્યાંથી ખરીદી શકે? માટે જ તેને ના છૂટકે પણ લાકડાઓ વીણવામાં સમય પસાર કરવો પડતો હતો અને તેની પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહીં। ત્યારબાદ પાઠ્યપુસ્તકમાં આગળ આપેલું છે કે ચર્ચા કરો, તમે ક્યારેય સૂકા લાકડા વીણ્યા છે કે ગાયના છાણના છાણા બનાવ્યા છે? તે કેવી રીતે બનાવવામાં આવે છે? તો બાળમિત્રો, અહીંયા તમારે આ જવાબ જાતે લખવાનો છે કે શું તમે ક્યારેય સૂકા લાકડા વીણ્યા છે કે ગાયના છાણના છાણા બનાવ્યા છે, તે કેવી રીતે બનાવવામાં આવે છે? તો તમે ઘણી વખત કોઈકને છાણા બનાવતા જોયા હશે, તો તમારે આ જવાબ તમારી જાતે લખવાનો છે। ત્યારબાદ બીજો પ્રશ્ન, તમે કોઈને જાણો છો જે સૂકા લાકડા અથવા સૂકા પાંદડા ચૂલો સળગાવવા વીણતા હોય? તો બાળમિત્રો, તમે જાણતા હોય તેવા લોકો વિશે અહીંયા લખવાનું છે કે જેઓ સૂકા લાકડા અથવા સૂકા પાંદડા ચૂલો સળગાવવા માટે વીણતા હોય। તમે તમારી આજુબાજુ અથવા તો કોઈક ગામડામાં જોયું હશે કે અમુક લોકો ચૂલો સળગાવવા માટે સૂકા લાકડા અથવા તો સૂકા પાંદડાનો ઉપયોગ કરતા હશે, તો તમારે તે જાણીને અહીંયા લખવાનું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તમારા ઘરમાં રસોઈ કેવી રીતે બને છે? તમારા વિસ્તારમાં બીજા કુટુંબોમાં રસોઈ કેવી રીતે બને છે? તો બાળમિત્રો, તમારા ઘરમાં રસોઈ કેવી રીતે બને છે તે તમારે અહીંયા જણાવવાનું છે અને તમારા વિસ્તારમાં બીજા કુટુંબોમાં રસોઈ કેવી રીતે બને છે તે પણ અહીંયા કહેવાનું છે। તો બાળમિત્રો, અત્યારે મોટાભાગના ઘરોમાં રસોઈ માટે એલપીજી ગેસનો ઈંધણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે। એલપીજી ગેસ એટલે કે બીજું કંઈ નહીં, પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ, જેને ઇંગ્લિશમાં લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, તેનું ટૂંકું નામ છે એલપીજી, એટલે કે જે ગેસ સિલિન્ડરનો આપણે ઉપયોગ કરીએ છીએ તે। એટલે મોટાભાગના ઘરોમાં રસોઈ બનાવવા માટે એલપીજી ગેસનો ઈંધણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને તમારા વિસ્તારના બીજા ઘરોમાં પણ રસોઈ માટે એલપીજી ગેસનો ઉપયોગ કરવામાં આવતો હશે। ત્યારબાદ
આગળ જો તેઓ રસોઈ બનાવવા લાકડા અથવા છાણાનો ઉપયોગ કરે છે તો ધુમાડાના કારણે તેમને કેવી મુશ્કેલીઓ પડે છે? તો બાળ મિત્રો, જો તેઓ રસોઈ બનાવવા માટે લાકડા અથવા છાણાનો ઉપયોગ કરશે તો તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જેમ કે લાકડા અને છાણાનો ઉપયોગ કરી રસોઈ બનાવવામાં ધુમાડો નીકળે છે, જે શ્વાસ અને આંખોમાં જાય છે. તેનાથી માથાના દુખાવો, ખાંસી થવી, આંખની બીમારી અને ફેફસાને લગતા રોગો પણ થવાની શક્યતા રહે છે. ત્યાર પછી આગળ કે શું દુર્ગા લાકડા સિવાય બીજું કંઈ વાપરી શકે? કેમ નહીં? તો બાળમિત્રો, આપણે આગળ જાણ્યું કે દુર્ગા પાસે ખોરાક ખરીદવાના પણ પૈસા નથી, તો લાકડા ક્યાંથી ખરીદે? માટે જ તમે અહીંયા જવાબમાં લખી શકો કે ના, દુર્ગા ગરીબ હોવાથી લાકડા સિવાયના બળતણ વાપરી ન શકે. તે રસોઈ માટે વીણીને લવાતા મફતના લાકડા અથવા છાણમાંથી છાણા બનાવીને તેનો ઉપયોગ કરી શકે છે. ત્યાર પછી આગળ જણાવે છે કે પહેલાં આપણા દેશમાં આશરે 2/3 લોકો છાણા, લાકડા અને સૂકા ડાળખા વગેરેનો ઉપયોગ કરતા હતા. તો બાળમિત્રો, ખાસ યાદ રાખજો કે પહેલાંના સમયમાં આપણા દેશમાં આશરે 2/3 લોકો છાણા, લાકડા અને સૂકા ડાળખા વગેરેનો ઉપયોગ કરતા હતા. આ બધું ફક્ત રસોઈ બનાવવા માટે જ નહીં, પરંતુ ગરમી મેળવવા માટે, પાણી ગરમ કરવા અને પ્રકાશ મેળવવા માટે પણ વપરાતું હતું. ઘરના બીજા કામો માટે અન્ય વસ્તુઓ જેવી કે કેરોસીન, LPG, કોલસો, વીજળી વગેરે વપરાતું હતું. ત્યાર પછી આગળ કે મૈત્રીએ પુસ્તકમાં સ્તંભ આલેખ બતાવ્યો છે. ચાર્ટમાં 100 ઘરોમાં એક પ્રકારનું બળતણ દર્શાવતી માહિતી છે. છેલ્લા 20 વર્ષમાં ક્યાં બળતણનો વપરાશ વધ્યો છે અને ક્યાં બળતણનો વપરાશ ઓછો થયો છે તે પણ બતાવવામાં આવ્યું છે. તો બાળમિત્રો, અહીંયા તમને જણાવે છે કે મૈત્રી નામની એક છોકરીએ પુસ્તકમાં સ્તંભ આલેખ બતાવ્યો છે, જે તમે નીચે જોઈ શકો છો. આ ચાર્ટમાં 100 ઘરોમાં એક પ્રકારનું બળતણ દર્શાવતી માહિતી આપેલી છે, જેમાં 20 વર્ષમાં કયા બળતણનો વપરાશ વધ્યો છે અને કયા બળતણનો વપરાશ ઓછો થયો છે તે બતાવવામાં આવ્યું છે. તો તમે નીચે આપેલા 2 સ્તંભાલેખ જોઈ શકો છો. તેમાં ઉપર લખેલું છે કે 20 વર્ષોમાં બળતણમાં થયેલો બદલાવ. તો બાળમિત્રો, વર્ષ 1976 અને વર્ષ 1996ના 2 સ્તંભાલેખ તમે અહીંયા જોઈ શકો છો. તેમાં બળતણ તરીકે લેવાતી વસ્તુઓમાં છાણા અને લાકડા, LPG અને કેરોસીન તેમજ કોલસો અને વિદ્યુત આપેલા છે. તો વર્ષ 1976નો સ્તંભાલેખ તમે જોશો તો છાણા અને લાકડાનો ઉપયોગ જે ઘરો કરે છે તેની સંખ્યા છે 84. 10 ઘરો LPG અને કેરોસીનનો ઉપયોગ કરે છે અને 5 ઘરોમાં કોલસાનો ઉપયોગ થાય છે, તેમજ 1 ઘરમાં બળતણ તરીકે વિદ્યુત વપરાય છે. તેવી જ રીતે તમે વર્ષ 1996નો સ્તંભાલેખ જોશો તો 100માંથી ઉપયોગમાં લેવાતા ઘરમાં છાણા અને લાકડાનો ઉપયોગ 75 ઘર કરતા હતા. 18 ઘર LPG અને કેરોસીનનો ઉપયોગ કરતા હતા, તેમજ 2 ઘરમાં કોલસાનો ઉપયોગ થતો હતો અને 5 ઘર વિદ્યુતનો ઉપયોગ બળતણ તરીકે કરતા હતા. તો તમે વર્ષ 1976થી વર્ષ 1996 એટલે કે 20 વર્ષમાં આવેલો બળતણના વપરાશનો બદલાવ અહીંયા જોઈ શકો છો. તો નીચે તમને કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે, તો ચાલો જોઈએ. તેમાં પહેલી ખાલી જગ્યા, વર્ષ 1996માં 100માંથી કેટલા ઘરમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો બાળમિત્રો, આગળ મેં તમને જણાવ્યું તેમ તમે સ્તંભાલેખમાં જોઈ શકો છો કે વર્ષ 1996માં 100માંથી 75 ઘરોમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારબાદ બીજો પ્રશ્ન, વર્ષ 1976માં ક્યાં બળતણનો સૌથી ઓછો ઉપયોગ થયો હતો? હવે તમારે વર્ષ 1976નો સ્તંભાલેખ જોવાનો છે અને કહેવાનું છે કે કયા બળતણનો સૌથી ઓછો ઉપયોગ થયો હતો. તો તમે તે આલેખ જોશો એટલે ખ્યાલ આવી જશે કે વર્ષ 1976માં વિદ્યુત બળતણનો સૌથી ઓછો ઉપયોગ થયો હતો અને તે 100માંથી માત્ર 1 જ ઘરમાં બળતણ તરીકે વપરાયું હતું.
ત્યારબાદ નીચે ખાલી જગ્યા આપેલી છે કે વર્ષ 1976માં એલપીજી અને કેરોસીન ખાલી જગ્યા ઘરોમાં ઉપયોગમાં લેવાયા હતા અને વર્ષ 1996માં તે વધીને ખાલી જગ્યા થયા હતા। તેનો મતલબ કે 20 વર્ષમાં તેનો ઉપયોગ ખાલી જગ્યા ટકા વધ્યો હતો। તો બાળમિત્રો 1976નો સ્તંભ આલેખ તમે જોશો તો તેમાં એલપીજી અને કેરોસીન ઉપયોગમાં લેવાતા ઘર છે 10 અને વર્ષ 1996નો આલેખ જોશો તો તે વધીને 18 થયા હતા। એટલે કે તેનો મતલબ એવો થાય કે 20 વર્ષમાં તેનો ઉપયોગ 8% વધ્યો હતો। તો તમે આખી ખાલી જગ્યા જોશો તો તેનો જવાબ આમ થશે કે વર્ષ 1976માં એલપીજી અને કેરોસીન 10 ઘરોમાં ઉપયોગમાં લેવાયા હતા અને વર્ષ 1996માં તે વધીને 18 થયા હતા। તેનો મતલબ કે 20 વર્ષમાં તેનો ઉપયોગ 8% વધ્યો હતો। ત્યાર પછી આગળ પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે વર્ષ 1996માં 100માંથી કેટલા ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થયો હતો। તો બાળમિત્રો તમારે વર્ષ 1996નો સ્તંભ આલેખ જોવાનો અને તેમાં તમે જોશો તો તમે અહીંયા લખી શકશો કે વર્ષ 1996માં 100માંથી 5 ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થયો હતો। પછી વર્ષ 1996માં કયું બળતણ ઓછું વપરાયું હતું, વર્ષ 1996માં તે કેટલા ટકા ઘરોમાં ઉપયોગમાં લેવાયું હતું। તો બાળમિત્રો વર્ષ 1996માં સૌથી ઓછું બળતણ વપરાયું તે હતું કોલસો અને તે 2% ઘરોમાં ઉપયોગમાં લેવાયું હતું। તે તમે વર્ષ 1996નો સ્તંભ આલેખ જોશો તો ખ્યાલ આવી જશે। ત્યારબાદ આગળ તમને આપેલું છે કે વડીલો પાસેથી જાણકારી મેળવો। તો બાળમિત્રો તમારે આ પ્રશ્નોની જાણકારી તમારા વડીલો પાસે ચર્ચા કરીને મેળવવાની છે। તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે જ્યારે તેઓ નાના હતા તે સમયે રસોઈ બનાવવા ઘરમાં શું ઉપયોગમાં લેવાતું હતું। તો તમે જો આ પ્રશ્ન તમારા વડીલોને પૂછશો તો તમને જાણવા મળશે કે જ્યારે તેઓ નાના હતા ત્યારે રસોઈ બનાવવા માટે ઘરમાં લાકડા, છાણા, કોલસા અને કેરોસીનનો ઉપયોગ કરતા હતા। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તમારા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષમાં રસોઈ માટે કયા કયા બળતણનો ઉપયોગ વધ્યો છે, કયા કયા બળતણનો ઉપયોગ ઘટ્યો છે? તો બાળમિત્રો તમારે આ જાણવાનું છે કે તમારા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષમાં રસોઈ માટે કયા કયા બળતણનો ઉપયોગ વધ્યો છે અને કયા કયા બળતણનો ઉપયોગ ઘટ્યો છે। તો તમે જાણશો તો તમને માહિતી મળશે કે છેલ્લા 10 વર્ષમાં રસોઈ બનાવવા માટે એલપીજીનો ઉપયોગ વધ્યો છે અને જ્યારે અન્ય બળતણ જેવા કે લાકડા, કેરોસીન, કોલસા વગેરેનો ઉપયોગ ઘટ્યો છે। ત્યાર પછી આગળનો પ્રશ્ન કે હવે પછીના 10 વર્ષમાં કયા બળતણનો ઉપયોગ વધશે અને કયા બળતણનો ઉપયોગ ઘટશે તેની ચર્ચા કરો। તો બાળમિત્રો આપણે અહીંયા જણાવવાનું છે કે હવે પછીના 10 વર્ષમાં કયા બળતણનો ઉપયોગ વધશે અને કયા બળતણનો ઉપયોગ ઘટશે। તો હવે પછીના 10 વર્ષમાં એલપીજી, વીજળી અને સૂર્ય ઊર્જાના બળતણનો ઉપયોગ વધશે, જ્યારે લાકડા, છાણા, કોલસા અને કેરોસીનનો ઉપયોગ ઘટશે। આમ હવે પછીના 10 વર્ષમાં આ બળતણનો ઉપયોગ વધવાની સંભાવનાઓ છે। તો બાળમિત્રો અહીંયા તમારું પ્રકરણ નંબર 12 જો આ ખૂટી જાય તો તે પૂરું થાય છે। આ પ્રકરણમાં આપણે ખનિજ તેલ એટલે કે પેટ્રોલિયમ આપણા જીવન માટે કેટલું અગત્યનું છે તેના વિશે આપણે માહિતી મેળવી અને જો આ ખનિજ તેલનો ઉપયોગ વિવેકપૂર્વક કરવામાં નહીં આવે તો આવનારા 50 વર્ષમાં તે ખાલી થઈ જશે અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। તેમજ આ ખનિજ તેલમાંથી એટલે કે પેટ્રોલિયમમાંથી જ આપણને કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, એન્જિન ઓઇલ અને વિમાન માટે ઈંધણ મળે છે અને આ ઉપરાંત એલપીજી, વેક્સ, કોલ્ટાર અને ગ્રીસ પણ તેમાંથી જ મળે છે અને આ બધી વસ્તુઓ છે તે આપણા જીવનમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે, માટે જ તેના વગર જીવન શક્ય નથી। આ ઉપરાંત આ પ્રકરણમાં આવતી પ્રશ્નોત્તરીની ચર્ચા પણ આપણે કરી। મને આશા છે કે તમને બધાને સરસ રીતે સમજાઈ ગયું હશે। તો બાળમિત્રો તમારે આ આખા પાઠનું વાંચન કરવાનું છે અને સરસ રીતે તેને સમજવાનો પ્રયત્ન ફરીવાર કરવાનો છે। આવતા વિડીયોમાં હું તમને સૌની આસપાસનું પ્રકરણ નંબર 13 પહાડી રહેઠાણ તે શીખવીશ। જો તમને મારો આજનો આ વિડીયો
ગમ્યો હોય તો તેને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.